પંચમહાલમાં ઓનલાઇન ગેમના કારણે યુવાન જિંદગીની ગેમ હારી ગયો છે. ગેમ રમતા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા યુવકે ગળે ફાંસો ખાધો. ગેમમાં 3 લાખ રૂપિયા હારી જતા પરપ્રાંતીય યુવકે આ પગલું ભર્યું. પરપ્રાંતીય યુવકે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી. બાકરોલ રેલવે સ્ટેશનના ક્વાર્ટર્સની પાછળના ભાગે તેને આપઘાત કર્યો છે. યુવક બાકરોલ રેલવે સ્ટેશન પાસે કોન્ટ્રાક્ટમાં મજૂરી કરતો હતો. ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં એક આપઘાતનો બનાવ બનેલો હતો. બપોર વચ્ચે તપાસ કરતા ત્યાં સુસાઇડ નોટ મળી આવેલી. એમાં લખેલું હતું ઓનલાઈન રમી ગેમ રમતા હારી ગયેલા હતા 3 લાખ રૂપિયા. જે લેબર કોન્ટ્રાક્ટ તરીકે કામ કરતો હતો, મજૂર હતો. અમને કર્જ દેવું વધી જતા સુસાઇડ ગળે ફાંસો ખાઈ રેલવે કોલોનીમાં અને સુસાઇડ કરેલું હતું. આ ઓનલાઈન ગેમોમાં રમતા હારી જતા ઘણી વખત દેવું થઈ જતા આવા બનાવો બનતા હોય છે. એટલે એક મારી નમ્ર વિનંતી છે કે આવી ઓનલાઈન ગેમો ના રમવી જોઈએ. મારે પાસે કામ કરી હતી રેલવેમાં, હવે એ કામ કરવા આવ્યા. હું કોન્ટ્રાક્ટર મતલબ મકરદમ છું, એટલે મેં હું કામ કરવા બોલાય એટલે કામ કરે છે. એટલે ધીરે 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 મતલબ એ મોબાઈલમાં કોઈકની શાળા લાગીને મતલબ મોબાઈલમાં ગેમ રમવા ચડ્યો. તો મોબાઈલમાં ગેમ રમતા રમતા પછી આ 3 લાખનો હાર્યો એ. તો કાગળમાં લીખ્યું કાયદાસર કે હવે હું 3 લાખનો હારી ગયો. હવે પોતે એના બાપાને કેન્સરની બીમારી છે. તો પૈસા મોકલવાના 11,000 રૂપિયા શેડ પાસે નાખી દીધા. પછી અહીંયા ઘરે નહીં મોકલાય, નહીં ડાયરેક્ટ ગેમમાં હાર્યો. પછી કાલે હું કર્યું કે ગળે ફાવો ખાઈને મરવું પડ્યો. પછી મને પોલીસ દ્વારા જાહેરાત કરી. અને આજ અંગે વિગતો મેળવીશું સંવાદદાતા વિવેક પાસેથી. વિવેક, ઓનલાઈન ગેમમાં હારી જવાને કારણે પૈસા કપાઈ જતા યુવાને આપઘાત કર્યો છે, શું વિગતો છે? જી, વાત કરીએ તો કાલોલ નજીક આવેલા બાકરોલ રેલવે સ્ટેશનના ક્વાર્ટર્સના પરપ્રાંતિય યુવાન રહેતો હતો. છેલ્લા કેટલાય સમયથી આ ઓનલાઈન ગેમના રવાડે ચડ્યો હતો અને કેટલાક સમયથી આ ઓનલાઈન ગેમ પણ રમતો હતો. વારંવાર તે ગેમના એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ જતા હતા અને તે સગા સંબંધી અને અન્ય વ્યક્તિઓ પાસેથી રૂપિયા લેતો હતો. પરંતુ તેને જયારે પરિવારના પણ રૂપિયા ગુમાવ્યા હતા ત્યારે તેને અફસોસ થયો હતો અને કોઈપણ સોર્સ ન હોવાને કારણે તેને આ ગેમમાં 3 લાખ રૂપિયા હારી ગયો છે તેમ કરી અને સુસાઇડ નોટ લખી અને તે મકાનની અંદર આત્મહત્યા કરી છે. આ બાબતે સમગ્ર મામલે પરિવારને જાણ થતા પરિવારના કેટલાક સદસ્યો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારે રેલવે પોલીસને જાણ કરતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જી બિલકુલ વિવેક, આભાર સમગ્ર જાણકારી આપવા બદલ.